અમરેલીનો વિદ્યાર્થી યુક્રેનથી પરત આવતા સૌપ્રથમ શ્રી મક્કન બાપા સેવાધામ ભાયાવદર મંદિરે શિશ ઝુકાવ્યું હતું. અમરેલીના યુવાન જયદીપ મુંદેલિયા યુક્રેનના છેલ્લા 6 દિવસથી ફસાયેલા હતા, પણ જયદીપને અપાર શ્રદ્ધા હતી. સુરાપુરા શ્રી મક્કન બાપા ઉપર તેમણે મનમાં સંકલ્પ કર્યો કે હું જો હેમખેમ વતન પહોંચી જઈશ તો સૌપ્રથમ શ્રી મક્કન બાપા સેવાધામ ભાયાવદર ખાતે આવીને દર્શન કરીશ. ત્યારે તેમણે દર્શન કર્યા હતા. અહેવાલ કમલેશ રાવરાણી, સુલતાનપુર. મારું નામ જયદીપ બુંદેલિયા, હું યુક્રેનમાં સ્ટડી કરતો હતો. આજે 3 માર્ચ હું મારા ઘરે પાછો ફર્યો છું. હું યુક્રેનમાં ફસાયેલો હતો અને થેન્ક્સ ફોર ધ ઇન્ડિયન ગવર્મેન્ટ અમારું ઇવેક્યુએશન કરવા માટે. હાલ ઇન્ડિયન ગવર્મેન્ટને મારી રિક્વેસ્ટ છે કે ઓડેસા ખાર્કિવ નામના સિટીમાં જે સ્ટુડન્ટો ફસાયેલા છે એનું પણ ઇવેક્યુએશન થાય, અને હું અહીંયા જો પહોંચ્યો હોય જે મને હિંમત આપી હોય તો એકને એક અમારા મકન બાપાની કૃપાથી અને એમની શક્તિથી હું અહીંયા પહોંચ્યો છું. અને થેન્ક્સ ફોર ધ ઇન્ડિયન ગવર્મેન્ટ અને ખૂબ ખૂબ આભાર મકનજી કર્યો. મારું નામ રજનીભાઈ છગનભાઈ બુંદેલિયા છે. મારો દીકરો યુક્રેન MBBSના અભ્યાસ હતો. એ 6 દિવસથી ત્યાં એટલો બધો તકલીફમાં હતો. જે ભાયાવદરવાળા કુકાવ તાલુકામાં જે મંદિર છે અમારા મકન બાપાનું, રાવરાણી ચાવડા પરિવારના જે સુરાપુરા છે મકન બાપા, તેની ચેતના અને બાપા જેની સાથે રહ્યા અને મારા છોકરાને એટલી બધી હિંમત આપી અને મારો છોકરો યુક્રેનથી પોલેન્ડ પહોંચ્યો. એ કેવી રીતે પહોંચ્યો એ બાપાને અને મારા દીકરાને જ ખબર છે. અને પોલેન્ડથી ભારત સરકારે એને દિલ્હી લગીન પહોંચાડ્યો અને ત્યાંથી એને એવી શ્રદ્ધા હતી કે મારે પહેલાં મારા ઘરે નથી જવું, પહેલાં બાપાના દર્શન કરવા જવા છે. બાપાના દર્શન કરી અને પછી જ અમે ઘેરે જઈશું. તો બાપાનો ખૂબ ખૂબ આભાર. બાપા એની સાથે છે. અમારી આખું કુટુંબ બાપાની ઘણા વર્ષો થયા. અમારે બાપાને અમે બહુ માનીએ છીએ. અમે અહીંયા બાપાના તમામ પ્રસંગોમાં અમારી હાજરી હોય છે. યથાશક્તિ પ્રમાણે અમે એને મદદ અહીંયા ભાયાવદર સેવાધામમાં કરીએ છીએ અને બાપાનો ખૂબ ખૂબ આભાર. મક્કન બાપા સેવાધામ ભાયાવદર, અહીંયા આજરોજ જયદીપ બુંદેલિયા બુંદેલિયા પરિવારનો આ યુવાન ત્યાં ભણતો અને યુક્રેનની આ વિષમ પરિસ્થિતિમાં ત્યાં મુશ્કેલીમાં હતો ત્યારે એને મક્કન બાપા ઉપર અને આ મક્કન બાપા સેવાધામ ઉપર એને અપાર શ્રદ્ધા, અતુટ શ્રદ્ધા હતી. જ્યારે અહીંયાથી યુક્રેન ગયેલો અભ્યાસ માટે ગયેલો ત્યારે પણ બાપાને પગે લાગીને ગયો હતો. અને અત્યારે એ જે એને એમ ભાઈ એમ કહે છે કે મને એને આર્મીએ અહીંયા ગન રાખેલી, પણ એ કે ત્યારે મેં મક્કન બાપાનું નામ લીધેલું અને મક્કન બાપાની આ દિવ્ય શક્તિ અને દિવ્ય એની ચેતનાને એને અતૂટ શ્રદ્ધા હતી, જેના પરિણામે એ આજે હેમખેમ અહીંયા આવી ગયો છે. અને મક્કન બાપાએને એવું નિર્ણય કર્યો કે હું પહેલાં ભાયાવદર મક્કન બાપાને પગે લાગીને પછી જ હું મારે ઘરે જઈશ. એટલે આજરોજ મક્કન બાપાને શીશ ઝુકાવવા માટે મંદિરે આવ્યા છે અને એની અતુટ શ્રદ્ધા અને મક્કન બાપાની ઉપર એનો પ્રેમ એને અહીંયા સુધી લઈ આવ્યા છે અને હેમખેમ પાછા આવી ગયા છે. એની શ્રદ્ધાને નમસ્કાર અને મક્કન બાપાને નમસ્કાર.